વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે જે ચેપ્ટર આઠ છે દશાંશ અપૂર્ણાંક એની માહિતી જોઈ હતી આજે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક શરૂ કરીશું પ્રશ્ન એક જોઈએ નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યા લખો અહીંયા તમને જે આકૃતિ આપેલી છે એના આધારે આ કોષ્ટકમાં સંખ્યા લખવાની છે અહીંયા દશાંશમાં કેટલા આપેલા છે બે એટલે અહીંયા દશાંશમાં કેટલા લખવાના છે આ પેલાનું લખીએ બરાબર છે એનું અને અહીંયા બી નું ચલો દશાંશમાં કેટલા આપેલા છે તો કે બે એટલે દશાંશમાં બે એકમમાં એક આપેલું છે એટલે એકમમાં એક લખીશું દશકમાં તો કે એક બે અને ત્રણ કેટલા દશક આપ્યા છે ત્રણ દશક આપ્યા છે એટલે દશકમાં ત્રણ અને સો માં કઈ નથી આપ્યું તો અહીંયા શું લખીશું શૂન્ય લખીશું તો આ રીતે આપણે સંખ્યા પૂરવાની હતી ચલો બીજું જોઈએ દશાંશમાં કેટલા આપેલા છે એક બે ત્રણ એટલે દશાંશમાં દશાંશની નીચે કેટલા લખીશું ચાર દશક કેટલા આપેલા છે આ એક દશ આપેલા છે તો અહીંયા દશકમાં એકમમાં કઈ નથી તો અહીંયા શું મુકાશે શૂન્ય સો કેટલા આપેલા છે જુઓ તો આ સોનું કેટલા છે એક જ છે આ સો છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું અને સો કેટલા આપેલા છે સોના એક જ આપેલા છે એટલે અહીંયા સો માં કેટલા લખીશું એક આ રીતે કોષ્ટક બનાવવાનું છે સ્થાન કિંમત કોષ્ટક કહેવામાં આવે છે અને શું કહેવાય છે સ્થાન કિંમત કોષ્ટક પ્રશ્ન બે નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો આજે આપણે દશાંત સંખ્યા આપેલી છે એને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખવાની છે સ્થાન કિંમતના કોષ્ટકમાં લખતા પહેલા આપણે તો એની સ્થાન કિંમત પહેલા લખીએ ઓગણીસ પોઈન્ટ ચાર આપેલા છે એટલે એને તમારે વિસ્તૃત સ્વરૂપે લખવી હોય તો જે આ છે એકમ છે આ દશક છે દશક કેટલા વડે ગુણાયેલો હોય દસ વડે તો એને શું લખી શકીએ એક ગુણ્યા દસ વધતા નવ છે એકમના સ્થાન પર છે એટલે નવ ગુણ્યા એક વત્તા પોઈન્ટ પછીની પહેલી સંખ્યા એટલે કણા વડે ગુણાયેલી હોય એકના છેદમાં દસ વડે એટલે ચાર ગુણ્યા એકના છેદમાં દસ હવે તમારે કોષ્ટક બનાવવું હોય તો આ દસ વડે ગુણાયેલું છે એટલે ક્યાંથી લખવાનું દશકથી તો અહીંયા લખશું દશક એકમ અને અહીંયા કેટલી સંખ્યા સુધી છે એક જ છે એટલે દશાંશ સુધી છે એટલે દશાંશ તો દશકના સ્થાનમાં કેટલા લખવાના એકમના સ્થાનમાં નવ અને આ દશાંશના સ્થાનમાં ચાર આ રીતે તમારે આ કોષ્ટક બનાવવાનું રહેશે બરાબર છે આને કયું કોષ્ટક કહેવાશે સ્થાન કિંમત કોષ્ટક આ રીતે તમારે બનાવવાનું છે બીજું જોઈએ જીરો પોઈન્ટ ત્રણ જીરો પોઈન્ટ ત્રણ છે એટલે પેલા તો આપણે એને વિસ્તૃત સ્વરૂપે લખીએ તો જીરો પોઈન્ટ ત્રણ છે તો વિસ્તૃત સ્વરૂપે લખીએ તો જીરો છે એ કેટલા વડે ગુણાયેલો એકમના સ્થાન પર છે એટલે જીરો ગુણ્યા એક વધતા ત્રણ છે દશાંશના સ્થાનમાં છે એટલે ત્રણ ગુણ્યા એકના છેદમાં દસ હવે છેદમાં દસ જે છે એ દશાંશનું સ્થાન કહેવાય અને આ એટલે અહીં બે બે જ વસ્તુ વસ્તુ આવશે આવશે કઈ કઈ એકમ અને દશાંશ અહીંયા આપણે દશક લખવું હોય તો લખી શકીએ દશક એકમ અને દશાંશ દશક કેટલા વડે ગુણાયેલું હોય દસ વડે એકમ એક વડે અને દશાંશ એકના છેદમાં દસ વડે ગુણાયેલું તો દશકના સ્થાનમાં કઈ નથી તો શું આપણે મૂકીએ ઝીરો એકમના સ્થાનમાં પણ ઝીરો અને દશાંશના સ્થાનમાં ત્રણ તો આ રીતે આપણે એક કોષ્ટક બનાવ્યું બરાબર છે આને કયું કોષ્ટક કહેવાશે દશાંશ સોરી સ્થાન કિંમત કોષ્ટક ચાલો હવે દસ પોઈન્ટ છ છે તો દસ પોઈન્ટ છ ને લખવું છે પેલા તો આપણે એને વિસ્તૃત સ્વરૂપે લખીએ ચાલો વિસ્તૃત સ્વરૂપે લખો તો એક છે એ દશકના સ્થાન પર છે એટલે એક ગુણ્યા દસ વધતા આ એકમના સ્થાન એટલે જીરો ગુણ્યા એક વત્તા દશાંશના સ્થાનમાં છે એટલે છ ગુણ્યા એકના છેદમાં દસ બરાબર છે હવે દસ આ કયા સ્થાનથી છે દશક હવે દશકથી લખીએ તો દશક એકમ અને દશાંશ તો દશકના સ્થાનમાં શું આવશે આ એટલે દસ અહીંયા એકમ એટલે એક દશાંશ એટલે એકના છેદમાં દસ ચાલો એકના છેદમાં દસ ગુણાયેલું નીચે શું લખવાનું છે છ એકમમાં શૂન્ય અને દશકમાં એક આ રીતે બનાવવાનું છે બસો પાંચ પોઈન્ટ નવ તો આપણે વિસ્તૃત સ્વરૂપે લખીએ એકમ દશક અને સો એટલે સો વડે બે ગુણ્યા સો વત્તા ઝીરો ગુણ્યા દસ પાંચ ગુણ્યા એક વધતા નવ ગુણ્યા એકના છેદમાં દસ હવે એને સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવીએ તો સો થી છે એટલે આપણે સો થી લખીએ સો દશક એકમ અને દશાંશ સો એટલે કેટલા વડે ગુણાયેલું સો વડે દશક એટલે દસ એકમ એટલે એક અને દશાંશ એટલે એકના છેદમાં દસ ચાલો સો વડે ગુણાયેલી કઈ સંખ્યા છે તો કે બે એટલે આની નીચે દસ વડે ગુણાયેલી શૂન્ય એક વડે ગુણાયેલી પાંચ અને એકના છેદમાં દસ વડે ગુણાયેલી સંખ્યા કઈ નવ આને કેવાશે સ્થાન કિંમત કોષ્ટ ચાલો પ્રશ્ન ત્રણ જોઈએ નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો એટલે કે શબ્દમાં આપેલું છે તમારે કયા સ્વરૂપે લખવાનું છે પોઈન્ટ વાળી સંખ્યા સ્વરૂપે લખવાનું રહેશે પહેલું છે સાત દશાંશ દશાંશ એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોય એક જ સંખ્યા હોય બરાબર છે એટલે એક ના છેદમાં દસ વડે ગુણાયેલું કહેવાય એટલે સાત ગુણ્યા એકના છેદમાં દસ તો આને આપણે દશાંશમાં લખવું તો સાત એકા સાત છેદમાં દસ એટલે શું લખાશે પોઈન્ટ પછી એક સંખ્યા જાય એટલે જીરો પોઈન્ટ સાત સમજ પડી ગઈ ડાયરેક્ટ પણ તમે લખી શકો છો આટલું બધું કરવાની જરૂર નથી બે દશક અને નવ દશાંશ બે દશક એટલે બે ગુણ્યા દસ અને નવ દશાંશ પ્લસ નવ દશાંશ એટલે એકના છેદમાં દસ બે ગુણ્યા દસ એટલે કેટલા થશે વીસ વત્તા નવ ગુણ્યા એકના છેદમાં દસ એટલે નવ એકા નવ ને છેદમાં દસ એટલે આને શું લખાશે જીરો પોઈન્ટ નવ હવે વીસ વત્તા જીરો પોઈન્ટ નવ એટલે કેટલા થશે વીસ પોઈન્ટ નવ આ થઈ ગયું બે દશક અને નવ દશાંશ બરાબર છે જો પોઈન્ટ પછીની એક સંખ્યા એટલા નવ દશાંશ થયું બે દશક દસ એને દસ વડે ગુણાય બે એટલે બે ગુણ્યા દસ એટલે કેટલા થાય વીસ ચૌદ પોઈન્ટ છ ડાયરેક્ટ લખી શકો ચૌદ પોઈન્ટ છ એકસો અને બે એકમ એકસો અને બે એકમ સો એક બરાબર છે અને બે એકમ એટલે એકસો બે છસ્સો પોઈન્ટ આઠ એટલે આ છસો પોઈન્ટ આઠ આ રીતે લખી શકાય છે શબ્દમાં હતું આપણે શેમાં લખ્યું અંકમાં આગળ જોઈએ પ્રશ્ન ચાર નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો હવાને દશાંશ સ્વરૂપે લખવાનું છે પોઈન્ટ વાળી સંખ્યા સ્વરૂપે લખવાનું છે બરાબર છે ચાલો પાંચના છેદમાં દસ છે તો પોઈન્ટ પછી એક સંખ્યા જે આપણો અંશ છે એ પોઈન્ટ પછી જવા દઈએ અને આગળ કંઈ નથી તો શું મૂકશું શૂન્ય મુખ ત્રણ પ્લસ સાત છેદમાં દસ હવે સાતના છેદમાં દસ એટલે આપણે શું લખી શકીએ તો કે ત્રણ વત્તા જીરો પોઈન્ટ સાત હવે બેનો સરવાળો કરો એટલે શું થશે ત્રણ પોઈન્ટ સાત બસ્સો વત્તા સાઠ વત્તા પાંચ વત્તા એકના છેદમાં દસ એટલે આ બસો વત્તા સાઈઠ બસો સાઠ વત્તા પાંચ એટલે બસો પાસઠ વત્તા એકના છેદમાં દસ એટલે શું લખાય જીરો પોઈન્ટ એક સરવાળો કરો તો શું થાય બસ્સો પોઈન્ટ એક બરાબર છે આને સરવાળો કેવી રીતના કરવાનો તો અહીંયા જોઈ લે એકવાર ત્રણ પછી પોઈન્ટ નથી તો અહીંયા ત્રણ પછી પોઈન્ટ મૂકી દેવાનો પાછળ શૂન્ય મૂકી શકાય જેટલા મૂકવા એટલે એમાં જીરો પોઈન્ટ સાત ઉમેરવાનો એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ તો જીરો પોઈન્ટ સાત સાત વત્તા ઝીરો એટલે સાત વત્તા ત્રણ વત્તા જીરો એટલે ત્રણ એટલે આવી ગયા ત્રણ પોઈન્ટ સાત આ રીતે સરવાળો કરવાનો રહેશે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવાનો અને એકમ પછી પોઈન્ટ આવી સિત્તેર વત્તા આઠના છેદમાં દસ તો સિત્તેર વત્તા આઠના છેદમાં દસ એટલે શું લખી શકાય જીરો પોઈન્ટ આઠ બેનો સરવાળો કરો તો સિત્તેર પોઈન્ટ કેટલા થશે આઠ સમજ પડી ગઈ ચાલો અઠ્યાસી ના છેદમાં દસ પોઈન્ટ પછી એક સંખ્યા જવા દેવી અને આપણી પાસે બે છે તો આઠ પોઈન્ટ આઠ ચાર પૂર્ણાંક બે ના છેદમાં દસ એટલે આને આપણે આમ લખી શકીએ ચાર વત્તા બે ના છેદમાં દસ બેના છેદમાં દસ એટલે ચાર વત્તા જીરો પોઈન્ટ બે સરવાળો કરો તો શું થશે ચાર પોઈન્ટ બે હવે આ અહીંયા છેદ માં દસ સો કે હજાર આપેલા નથી તો સૌથી પહેલા તો આપણે એને એમાં ફેરવવું પડે તો ત્રણ ને ને કેટલા વડે ગુણીએ તો કે પાંચ વડે બે પંચા દસ તો બે ને પાંચ વડે ગુણ્યા ત્રણ ને પણ કેટલા વડે ગુણવા પડે પાંચ વડે ત્રણ પંચા પંદર ચાલો આમાં પોઈન્ટ મૂકો તો કે એક કેમ છેદમાં એક જ શૂન્ય એટલે પોઈન્ટ પછી એક સંખ્યા જાય એક ક્યાં આવશે પોઈન્ટની પહેલા તો અહીંયા છેદમાં પાંચ છે તો પાંચ દુ દસ બે વડે પાંચ દુ દસ તો ઉપર બે ને પણ કેટલા વડે ગુણશું બે વડે બે દુ ચાર ચાર ના છેદમાં દસ છે તો એને પોઈન્ટમાં ફેરવો તો જીરો પોઈન્ટ ચાર અહીંયા પણ પાંચના છેદ પાંચ બારના છેદમાં પાંચ છે તો પાંચને કેટલા વડે ગુણવા પડશે બે વડે પાંચ દુ દસ તો ઉપર બાર ને પણ કેટલા વડે ગુણવા પડશે બે વડે બાર દુ ચોવીસ ચોવીસના છેદમાં દસ પોઈન્ટ મૂકવે તો પોઈન્ટ પછી એક સંખ્યા જાય તો એક પોઈન્ટ પેલા રહેશે એટલે બે પોઈન્ટ ચાર ચાલો ત્રણ પૂર્ણાંક ત્રણ ના છેદમાં પાંચ એટલે ત્રણ પ્લસ ત્રણના છેદમાં પાંચ આપણે લખી શકીએ હવે આને દસમાં ફેરવવા છેદને તો આને કેટલા વડે ગુણવા પડશે બે તો ઉપર એ કેટલા વડે ગુણવા પડે બે વડે એટલે ત્રણ વત્તા ત્રણ દુ છ પાંચ એટલે છના છેદમાં તો શું લખી શકાશે જીરો પોઈન્ટ છ સરવાળો કરો તો ત્રણ પોઈન્ટ છ ચાલો ચાર પૂર્ણાંક એકના છેદમાં બે બેને કેટલા વડે ગુણવા પડશે પાંચ વડે પહેલાં એને શું લખી શકાય ચાર વત્તા એકના છેદમાં બે બે પંચા દસ અને એક ગુણ્યા પાંચ એટલે પાંચ ચાર વત્તા પાંચના છેદમાં કેટલા લખાશે દસ પાંચના છેદમાં દસ એટલે જીરો પોઈન્ટ પાંચ ચાર વત્તા જીરો પોઈન્ટ પાંચ બરાબર ચાર પોઈન્ટ પાંચ પ્રશ્ન પાંચ નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો શું કરવાનું છે અપૂર્ણાંક સ્વરૂપમાં લખી અને સરળ સ્વરૂપમાં ફેરવાની છે એટલે પહેલાં તો એને પોઈન્ટ દૂર કરવાનો છે અને પછી છેદ ઉડાડવાના છે તો પહેલું છે જીરો પોઈન્ટ છ તો પહેલાં તો એને આ અપૂર્ણાંક સ્વરૂપમાં લખી એટલે પોઈન્ટ દૂર કરે એટલે છેદમાં કેટલા આવશે પોઈન્ટ પછી એક સંખ્યા એટલે એક શૂન્ય અને આ સંખ્યાને ભેગી કરવાની એટલે છ ચાલો હવે છેદ ઉડાડવા છે તો ત્રણ દુ છ અને પાંચ દુ દસ બરાબર છે બે બે ઉડી જાય એટલે શું આવશે ત્રણના ના છેદમાં પાંચ આ થઈ ગયું સરળ સ્વરૂપમાં રૂપાંતર બીજું જોઈએ આગળ બે પોઈન્ટ પાંચ તો બે પોઈન્ટ પાંચ એટલે પોઈન્ટ દૂર કરીએ તો શું લખાશે તો કે પચીસના છેદમાં દસ પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં દસ ચલો છેદ તો પચુ પચુ પચીસ ને પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી ગયા એટલે શું લખાશે પાંચના છેદમાં બે એક પોઈન્ટ ઝીરો એટલે એક ના છેદમાં પોઈન્ટ પછી પોઈન્ટ પછી શૂન્યની કોઈ કિંમત નથી જેટલા શૂન્ય મૂકવા એટલા એટલે એ એક જે છે એક વત્તા આપણે એને ના છેદમાં દસ લખી શકીએ બરાબર છે જીરોના છેદમાં દસ એટલે શું લખાય ઝીરો લખાય એક વત્તા જીરો એટલે શું કહેવાશે એક ઈ સરળ સ્વરૂપમાં જ છે ત્રણ ના છેદ ત્રણ પોઈન્ટ આઠ તો આડત્રીસ ના છેદમાં દસ શું લખાશે આડત્રીસ ના છેદમાં દસ છેદ ઉડાડો તો ઓગણીસ દુ આડત્રીસ ને પાંચ દુ દસ બે બે ઉડી જાય એટલે શું આવશે છેદમાં પાંચ તેર પોઈન્ટ સાત એટલે શું લખાશે એકસો સાડત્રીસના છેદમાં માં દસ શું લખાશે એકસો સાડત્રીસના છેદમાં દસ આના કોઈ છેદ ઉડતા નથી એટલે આજ શું કહેવાશે એનો જવાબ એ પોતે જ સરળ સ્વરૂપમાં છે એકવીસ પોઈન્ટ બે ચાલો પોઈન્ટ દૂર કરો એટલે બસો બારના છેદમાં શું આવશે દસ પોઈન્ટ પછી એક સંખ્યા એટલે દસ છેદ ઉડાડો તો એકસો છ ગુણ્યા બે બસો બાર ને પાંચ ગુણ્યા બે એટલે દસ બે બે ઉડી જાય તો શું આવશે એકસો છ ના છેદમાં પાંચ તો આ થઈ ગયું સરળ સ્વરૂપમાં રૂપાંતર હવે છ પોઈન્ટ ચાર છે તો આપણે એને શું લખી શકીએ ચોસઠ ના છેદ માં દસ તો બત્રીસ દુ ચોસઠ અને પાંચ દુ દસ બે બે ઉડી જાય એટલે શું આવશે બત્રીસ ના છેદ માં પાંચ આ થઈ ગયો જવાબ સમજ પડી ગઈ પ્રશ્ન છ દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવો હવે દશાંશનો ઉપયોગ કરવાનો છે એટલે પોઈન્ટનો ઉપયોગ કરવાનો છે અને આને સેમાં ફેરવવાના છે સેમીમાં ફેરવવાના છે એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે એક સેમી બરાબર દસ મીમી થાય કેટલા મીમી થાય દસ મીમી થાય તો જ્યારે મીમીમાં આપેલું હોય ત્યારે તમારે સેમીમાં ફેરવવું હોય ત્યારે શું કરવાનું એકના છેદમાં દસ વડે કેટલા વડે એકના છેદમાં દસ વડે ગુણવાનું સેમીમાં આપેલ હવે તમારે આને જે મીમી છે ને સેમીમાં ફેરવવું છે એટલે તમે આમ લખી શકો બે મીમી છે તો બે મીમી બરાબર કેટલા સેમી લખી શકાય કે ના લખી શકાય બરાબર છે તો આ એકના છેદમાં દસ જ ગણાશે ને તો આ બેનો ગુણાકાર કરીએ એટલે બે ગુણ્યા એક અને છેદમાં દસ એટલે બે ના છેદમાં દસ તો લખવું હોય તો શું લખી શકાશે અહીંયા સેમી આવી જશે હવે સેમી એટલે તમારે મીમીને જ્યારે સેમીમાં ફેરવવું હોય એકના છેદમાં દસ વડે ગુણવું પડે કેટલા વડે ગુણવું પડે એકના છેદમાં દસ વડે સમજ પડી ગઈ આગળ જોઈએ બીજું ત્રીસ મીમી તો ત્રીસ મીમી સેમીમાં ફેરવવું હોય બરાબર છે તો અહીંયા ત્રીસ મીમી છે એને સેમીમાં ફેરવવું હોય તો ત્રીસ ગુણ્યા એક ના છેદમાં દસ એટલે આ સેમાં ફરી જશે સેમીમાં ફરી જાય સેમાં ફરી જાય સેમીમાં શૂન્ય શૂન્ય ઉડી જાય એટલે શું આવશે ત્રણ એકા ત્રણ ત્રણ સેમી આ જવાબ આગળ એકસો સોળ મીમી છે તો એકસો સોળ મીમી એને સેમીમાં ફેરવવું હોય તો એકસો સોળ ગુણ્યા એક ના છેદ માં દસ સેમી એકસો સોળ એકા એકસો સોળ છેદમાં દસ હવે એમાં પોઈન્ટ હોય તો અહીંયા એક જ શૂન્ય છે એટલે એક સંખ્યા પહેલા પોઈન્ટ એટલે શું આવશે સેમી આગળ ચાર સેમી ને બે મીમી આ તો સેમી માં જ છે આ મીમી માં છે તો અહીંયા લખવાનું ચાર સેમી ને બે મીમી તો આપણે આમ લખી શકાય ચાર સેમી વત્તા બે મીમી તો આને જ ખાલી એકના છેદમાં દસ વડે ગુણવાનો આ તો સેમીમાં જ છે તો ચાર સેમી વત્તા બે ગુણ્યા એકના છેદ માં દસમી બે કા બે દસ એટલે ચાર સેમી વધતા બે દસ સેમી બે છેદમાં દસ એટલે શું લખી શકાય જીરો પોઈન્ટ બે ચાર સેમી વધતા પોઈન્ટ બે સેમી સરવાળો કરો ચાર સેમી વત્તા ઝીરો પોઈન્ટ બે સેમી એટલે શું લખાશે ચાર પોઈન્ટ બે સેમી આગળ જોઈએ એકસો બાસઠ મીમી તો એકસો બાસઠ મીમી બરાબર એકસો બાસઠ ગુણ્યા દસ સેમી એકના છેદમાં દસ છે એકસો એકા એકસો બાસઠ દસ એક સંખ્યા પેલા પોઈન્ટ મૂકવાનો એટલે સોળ પોઈન્ટ બે સેમી ત્યાં મીમી તો ત્યાં મીમી એને ફેરવો તો કેટલા વડે ગુણવાનું એક ના દસ સેમી સેમી ફરી ગયું તો ત્યાંસી એકા ત્યાસી છેદમાં દસ શું લખાશે આઠ પોઈન્ટ ત્રણ સેમી કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંત સંખ્યાની નજીક થશે એ લખવાનું છે બરાબર છે તો સૌથી પહેલા એક આ તમને સંખ્યા રેખા આપેલી છે બાર સુધીની અને આ તમને સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા સૌથી વધુ કઈ સંખ્યાની નજીક છે એ લખવાનું છે અને એ ક કોના બેની વચ્ચે આવે એ લખવાનું છે તો જીરો પોઈન્ટ આઠ છે જીરો પછી આવે અને એક કરતાં નાની છે એટલે આ બંનેની વચ્ચે આવે જીરો અને એકની વચ્ચે થી મોટી અને એકથી નાની તો અહીંયા લખવાનું જીરો પોઈન્ટ આઠ એ જીરો અને એકની વચ્ચે આવે છે તો કોની સૌથી વધુ નજીક થશે જીરો ની કે ની તો કે પોઈન્ટ પછી આઠ છે બરાબર છે તો સૌથી વધુ નજીક કોની થશે ની નજીક થશે કોની નજીક થશે ની નજીક થશે જીરો પોઈન્ટ આઠ એ એકની વધુ નજીક છે બરાબર છે મોટી સંખ્યાની નજીક કેવાશે પોઇન્ટ પછી પોઈન્ટ પાંચ થી વધારે હોય એટલે એ મોટી સંખ્યાની નજીક હોય અને પોઈન્ટ પાંચથી ઓછી હોય તો એ નાની સંખ્યાની નજીક હોય બરાબર છે ચાલો પાંચ પોઈન્ટ એક એટલે આ કોની વચ્ચે આવશે તો કે અહીંયા પૂર્ણ સંખ્યા કઈ છે પાંચ અને પાંચ પછી કઈ આવે છ એટલે આ આવે પાંચ અને છની વચ્ચે તો પાંચ પોઈન્ટ એક એ પાંચ અને છની વચ્ચે આવે છે અને કોની સૌથી વધુ નજીક થશે પોઈન્ટ પછી એક જ છે એટલે પાંચની વધુ નજીક થાય તો પાંચ પોઈન્ટ એક એ પાંચની વધુ નજીક છે ચાલો બે પોઈન્ટ છ પૂર્ણ સંખ્યા કઈ છે બે તો કોની કોની વચ્ચે આવે બે અને ત્રણ ની વચ્ચે તો બે પોઈન્ટ છ એ બે અને ત્રણ ની વચ્ચે આવે છે અને કોની સૌથી વધુ નજીક થશે પોઈન્ટ પાંચ થી વધારે એટલે મોટી સંખ્યાની નજીક તો બે પોઈન્ટ છ એ ત્રણ ની વધુ નજીક છે છ પોઈન્ટ ચાર તો છ પોઈન્ટ ચાર એ કોની વચ્ચે આવશે છ અને સાત ની વચ્ચે તો છ પોઈન્ટ ચાર એ છ અને સાતની વચ્ચે આવે છે અને કોની સૌથી વધુ નજીક થશે છ ની કે સાત ની તો કે પોઈન્ટ પછી ચાર છે એટલે નાની સંખ્યાની નજીક કહેવાય તો છ પોઈન્ટ ચાર એ છ ની વધુ નજીક છે નવ પોઈન્ટ એક તો કોની કોની વચ્ચે આવશે નવ અને દસ ની વચ્ચે નવ પોઈન્ટ એક એ નવ અને દસ ની વચ્ચે આવે છે અને કોની સૌથી વધુ નજીક થશે પોઈન્ટ પછી એક છે એટલે નાની સંખ્યાની નજીક તો નવ પોઈન્ટ એક એ નવની વધુ નજીક છે ચાલો ચાર પોઈન્ટ નવ તો ચાર પોઈન્ટ નવ એ કોની કોની વચ્ચે આવે ચાર અને પાંચની વચ્ચે તો ચાર પોઈન્ટ નવ એ ચાર અને પાંચની વચ્ચે આવે છે ની સૌથી વધુ નજીક થશે તો કે પાંચની પોઈન્ટ પછી નવ છે એટલે તો ચાર પોઈન્ટ નવ એ પાંચની વધુ નજીક છે સમજ પડી ગઈ આગળ જોઈએ પ્રશ્ન આઠ નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો તો આજે છે પ્રશ્ન આઠ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી વંદે bon માતરમ